દિયોદર એડિસલન સેન્સ કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો થરાદ બળાત્કાર કેસમાં બે આરોપીને 10 વર્ષની કેદ અને 5,000નો દંડ. સગીરાને બળજબરીપૂર્વક ધાર્મિક જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. થરાદના એક ગામની સગીરાને જાફરી લેવા મૂક્યા બાદ પેસમોએ સગીરાને ઉઠાવી છે. ધાર્મિક જગ્યા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારનાર બે આરોપીને 10 વર્ષની સજા અને 5,000નો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં સગીરા લોહીલુહાણા હાલતમાં ઘરે પરત ફરી હતી અને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોએ સગીરાને થરાદ પોલીસ મથક ખાતે લઈ જઈ ડુવા ગામે રહેતા ઈશ્વરસિંહ ભણજી દરબાર અને જનકસિંહ હેદુસિંહ દરબાર બંને ઇસમો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અપાતા થરાદ પોલીસ મથક ખાતે તારીખ 24/5/2016 રોજ 376 પોસ્કો કલમ 417 મુજબ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જે કેસ આજે દિયોદર એડિશનલ જજ છે એન ઠક્કર સમક્ષ ચાલ્યું હતું, જેમાં સરકારી વકીલ ડીવી ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટ સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી બંને આરોપીને 10 વર્ષની કેદ અને 5,000નો દંડ ખુલ્લી કોર્ટમાં સંભળાવતા સગીરા અને તેના પરિવારજનોને ન્યાય મળ્યો હતો. પશુઓ પણ કૃત્ય કરતા વિચારે આવા ઇસમોને સજા થવી જોઈએ, જેવો ડીવી ઠાકોરે જણાવ્યું હતું. પ્યોરા રિપોર્ટ, દિલીપસિંહ રાજપૂત, લોકસભા ન્યૂઝ, બનાસકાંઠા.